Cel bune, ce prea ce se de la etna proiecte gonice, e mai supă la nice, o să fie echi, păceas ma, puta o mătoarece, e e cafelace, ai a dos cafelace, ai a chiar cafelace, ai a vis cafelace, ai a tris cafelace, ai a tris cafelace, ai a eco tris cafelace, ai a talis, ai a ectalis, o a păta, o bea prea vocena, વચ્ચેના ખાનાની અંદર કૂટતા લખવાના છે માયા આવશે બ ગણે બે ત ગણે ત્રણ ચો ગણે ચાર પાંચ અને પાંચ છ ગણે છ સાત અને સાત આઠ વડે આઠ નવ વડે નવ અને લખેલા છે એટલે લઈને દસ પછી અહીંયા આવશે બાર તેર એટલે ચોગડે ચૌદ એટલે પાંચ અને પંદર એટલે છગડે સોળ એટલે સાતને સત્તર એટલે આઠને અઢાર એટલે નવને ઓગણીસ અને મગડે બીજે વીસ અને મગડે એટલે એકવીસ લખેલા છે તો બે બગડા બાવીસ મગડે તમને ત્રેવીસ મગડે ચોગડે ચોવીસ મગડે પાંચને પચીસ મગડે છગડે છવ્વીસ મગડે સાતને સત્યાવીસ મગડે આઠને અઠ્યાવીસ ગમરે નવે ઓગણત્રીસ અને ગમરે ત્રીસ તમને એટલે એકત્રીસ લખેલા છે તમને ગમરે બત્રીસ બે તમને બે ત્રીસ તમને ચોકડે ચોત્રીસ તમને પાંચે પાંત્રીસ તમને છગડે છત્રીસ તમને સાતે આડત્રીસ તમને આઠે આડત્રીસ તમને નવે ઓગણચાલીસ અને અહીંયા ચાલીસ પછી અહીં ચોકડે બેતાલીસ છો બેતાલીસ ચોકડે તમને બેતાલીસ બે ચોકડે ચુમ્માલીસ ચોકડે પાંચે પિસ્તાલીસ ચોકડે ચોકડે છેતાલીસ ચોકડે સાતે સુડતાલીસ ચોકડે આઠે ઓગણતાલીસ ચોકડે નવે ઓગણપચાસ અને લખેલા છે પાંચે બીજે પચાસ તો આવી રીતે તમારે એકથી પચાસની અંદર પૂરતા અંક લખવાના હતા હવે શું કરવાનું છે એવી જ રીતે પાછું આપણે એકથી પચાસની અંદર પૂરતા અંક લખવાના છે હવે શું કરવાનું છે તો કે પૂરતા અંક પાછા લખવાના છે તો અહીંયા આપણે આવી રીતે લખવાનું છે અહીંયા એક લખેલા છે તો એક પછી શું આવશે કે બે ત્રણ અને ચાર પાછા અહીંયા લખેલા છે પાંચ અને પાંચ પછી કે છ સાત આઠ અને અહીંયા લખેલા છે નવ તો નવ અને નવ પછી કે અહીંયા આવશે એટલે લીધે દસ પછી અહીંયા લખેલા છે બે એકડા અહીંયા આવશે બે એકડા અગિયાર અહીંયા લખેલા છે એકડે બગડે બાર અહીંયા આવશે એકડે તમને તેર એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર પછી અહીંયા એકડે છગડે સોળ લખેલા છે પછી અહીંયા સત્તર અઢાર ઓગણીસ અને અહીંયા લખેલા છે બગડે પછી અહીંયા આવશે બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ પછી અહીંયા લખેલા છે બગડે તમને ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાંચડે પચીસ બગડે છગડે છવ્વીસ અને અહીંયા લખેલા છે બગડે સાતડે સત્યાવીસ પછી બગડે આઠે અઠ્યાવીસ બગડે નવે ઓગણત્રીસ અને અહીંયા આવશે તગડે મીંડે ત્રીસ પછી અહીંયા છે તગડે એકડે એકત્રીસ લખેલા છે તગડે બગડે બત્રીસ બે તગડા તેત્રીસ તેત્રીસ તગડે ચોગડે ચોત્રીસ ત્યાં લખેલા છે તગડે પાંત્રે પાંત્રીસ તમને છગડે છત્રીસ તમને સાતડે સાડત્રીસ તમને આઠે
38 38 એટલે 9 39 અને એમસે 2 બને મીને 40 પછી અહીંયા જોડે એટલે 41 અહીંયા ચોરસમાં લખેલા છે જોડે બગડે 42 જોડે તમને 42 એ જોડા 44 જોડે 5 45 ને ચોરસમાં લખેલા છે જોડે જોડે 46 જોડે 7 47 જોડે 8 49 જોડે 9 49 અને લખેલા છે 5 જોડે મીને 50 તો આવી રીતે તમારે કેટલા લખાય હતા એ પણ 1 થી 10 11 થી 20 એની અંદર પૂરતા લખવાના હતા અને હવે આવી રીતે વચ્ચે એટલે કે વચ્ચે લખેલા છે એના પછીના પૂરતા તમારે 1 થી 50 ની અંદર લખવાના છે હવે આવશે નંબર તો નંબરમાં શું કરવાનું છે કે એમાં પણ 1 થી 10 ની અંદર પૂરતા લખવાના છે તમારે બધાએ આ બુકમાં લખવાનું છે તો નંબરમાં શું છે તો કે એમાં એવી રીતે આપણે ગોળ રાખવું પડશું આવી રીતે ગોળ રાખો તો આવી રીતે